અમદાવાદથી આ જાણકારી જે સામે આવી રહી છે તેમાં સાબરમતી નદીનું પાણી અત્યંત પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. જીપીસીબી અને પર્યાવરણ સુરક્ષા સમિતિનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ઉદ્યોગો અને ગટાનું પાણી ભળતા સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત બની ચૂક્યું છે. નિયત કરતા અતિ ગંભીર અને ખતરનાક પ્રદૂષણ પાણીમાં જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અને જીપીસીબીના અધિકારી સામે આ મામલે ફરિયાદ થઈ શકે છે. અનેકવાર ફરિયાદ ઉઠી છે સાબરમતીને બચાવવાની. સાબરમતીમાં ભળતા ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણી અને ગટરના પાણીને ભળતા રોકવાની અનેકવાર માંગ ઉઠી છે, છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા. ને આખરે જીપીસીબી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સાબરમતી નદીનું પાણી અતિ ગંભીર લેવલે પ્રદૂષિત થઈ ચૂક્યું છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ પણ આ રિપોર્ટની ચકાસણી અંતર્ગત જોડાઈ હતી. સાબરમતી નદીમાં બે રોકટોક પડે જે ઉદ્યોગોનું પાણી છોડવામાં આવે છે, કેમિકલ યુક્ત કચરો છોડવામાં આવે છે, શહેરનું ગટરનું પાણી પણ તેમાં છોડવામાં આવે છે, તેના કારણે સાબરમતી નદીનું પાણી ગંભીર સ્તરે પ્રદૂષિત થઈ ચૂક્યું છે. જીપીસીબી અને પર્યાવરણ સુરક્ષા સમિતિનો આ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અને આ મામલે જાણકારી મળી છે કે નિયત કરતા અતિ ગંભીર અને ખતરનાક સ્તર ઉપર સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થઈ ચૂક્યું છે. જીપીસીબી અને કોર્પોરેશન સામે આ મામલે ફરિયાદ થઈ શકે છે. અગત્યની જાણકારી સામે આવી રહી છે, અનેક વિસ્તારોમાં સાબરમતી નદીનું પાણી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાય છે, ત્યારે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. અતિ ગંભીર અને ખતરનાક લેવલે સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થઈ ચૂક્યું હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. જીપીસીબી અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે કે જે ખૂબ જ ચોંકાવનારો છે. આપણે જણાવી દઈએ કે સાબરમતી નદીમાં જે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી અવારનવાર છોડવામાં આવતું હોય છે, શહેરનું ગટરનું પાણી તેમાં છોડવામાં આવતું હોય છે, તેને રોકવા માટે અનેક વખત માંગ કરી છે, કરવામાં આવેલી છે, તપાસ કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ જે દેખીતા ધોરણે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા અને દિવસે ને દિવસે પ્રદૂષણનું સ્તર વધતું જઈ રહ્યું છે, ત્યારે જાણકારી ખૂબ જ ચોંકાવનારી તેને કહી શકાય. જોડાઈએ સીધા જ અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ સાથે. જિગ્નેશ, વારંવારની માંગ છતાં કોઈ કાર્યવાહી ન થઈને આખરે હવે આ ચોંકાવનારો રિપોર્ટ, હવે શું? બાબત છે કે સાબરમતી પ્રદૂષિત છે તે જગજાહેર હતું. લોકો દ્વારા તેમાં ગંદકી કરવામાં આવે છે, સાથે જે ઉદ્યોગો છે તેનું પણ પાણી ઠાલવવામાં આવે છે, જેના કારણે સાબરમતી માં જે રહેલું પાણી છે તે પાણી હકીકતમાં છે જ નહીં, તે ઝેર છે. આ જ પ્રકારની માહિતી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આજે આપવામાં આવી છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતને કહેવામાં આવી છે કે આ તમામ વિરુદ્ધમાં પગલાં પણ લઈ શકાય અને ફોજદારી કેસ પણ દાખલ કરી શકાય તેમ છે. દીપાલી જી, ચોક્કસ જિગ્નેશ, રિપોર્ટ ચોક્કસ સામે આવી ગયું છે, પરંતુ હવે જે ખતરનાક લેવલે પ્રદૂષણનું સ્તર પહોંચી ચૂક્યું છે અને સાબરમતી નદીનું પાણી કે જે અનેક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે પણ વપરાતું હોય છે, હવે પછી આગળ શું પગલાં લેવાશે? દીપાલી, સ્પષ્ટ બાબત છે કે અત્યાર સુધી ન તો જીપીસીબી દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા છે. સતત નદીમાં અલગ અલગ સ્થળોએથી સેમ્પલ લેવાની કામગીરી જીપીસીબીએ કરવી જોઈએ, તે પણ કરવામાં આવી નથી. સાથે જ કોર્પોરેશન દ્વારા જે પણ ઉદ્યોગો છે કે ડ્રેનેજ લાઇનોના કનેક્શન છે તેના દ્વારા સીધું જ ટ્રીટ થયા વગરનું પાણી સાબરમતી નદીમાં ન ઠલવાય તે બાબતની ચોકસાઈ રાખવાની જવાબદારી કોર્પોરેશનની રહેતી હોય છે. તેના દ્વારા પણ પોતાની ફરજ અદા કરવામાં આવી નથી, બેદરકારી દાખવવામાં આવી છે. આ પ્રકારની કામગીરી ન કરી અને સાથે જ જે નરોડા, વટવા સહિતની જે જીઆઈડીસીની ફેક્ટરીઓ છે તેનું ટ્રીટ થયા વગરનું પાણી સીધી જ રીતે સાબરમતીમાં ઠાલવવામાં આવે છે, આ પણ જગ જાહેર વાત છે, સીધી રીતે દેખાય તે પ્રકારની બાબત છે. અને તેમ છતાં આ પાણી બેરોકટોક ઠાલવવામાં આવતું હતું, જેના બાબતે મ્યુનિસિપલ કમિશનર તેમજ જે એસટીપી પ્લાન્ટ અથવા તો ટ્રીટમેન્ટ કરીને જે પાણી નદીમાં ઠાલવવાની જવાબદારી ધરાવતા જે અધિકારીઓ છે તે પણ આ બાબતમાં જવાબદાર ગણી શકાય. જ્યારે આ પાણીનો ઉપયોગ
ધોળકાથી આગળના તમામ ગામો કે સાબરમતી નદી 120 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલી છે, જે નદીનું પાણી લોકો ખેતી માટે ઉપયોગમાં લે છે. આ તમામ ખેડૂતો જે આ પાણીનો ઉપયોગ કરીને જે ખેતી કરી રહ્યા છે, તે ખેતીમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે, તે શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના જે પાક હોય, તમામ નુકસાનકારક હોવાનું પણ એક તારણ આ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે સીધી રીતે જે ઝેર છે, તે ઝેર દ્વારા જ ખેતી કરવામાં આવી રહી છે અને તેના દ્વારા થતું ઉત્પાદન પણ ઝેરનું જ હોવાનું જોવા મળે છે. રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. આભાર જિગ્નેશ માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે સાબરમતી નદીને કારણે સાબરમતી નદીની ચકાસણી કરવામાં આવી, પાણીનો સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવી અને જે રિપોર્ટ સામે આવ્યો ખૂબ જ ચોંકાવનારો છે. સાબરમતી નદીનું પાણી અતિ ગંભીર અને ખતરનાક લેવલે પ્રદૂષિત થઈ ચૂક્યું છે. સાબરમતી નદીમાં દેખાતું પાણી તે પાણી નથી, ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર આક્ષેપ ગણી શકાય. આપણી સાથે સ્વૈચ્છિક સંગઠન દ્વારા જે પ્રકારે તમામ માહિતી એકત્ર કરવામાં આવી છે, ચોંકાવનારી માહિતી એકત્ર કરવામાં આવી છે. રોહિતભાઈ આપણી સાથે છે. રોહિતભાઈ, કયા પ્રકારની વિગતો આપના સર્વેમાં મળ્યો છે? આપણી પાછળ જે નદી દેખાય છે એમાં જે પાણી દેખાય છે, ખરેખર પાણી એ નથી. એમાં ડિઝોલ્વ ઓક્સિજન જે 4.66 મિલીગ્રામ પર લીટરની જે માત્રા છે, બહુ જ ઓછી કહેવાય અને ભયાનક કહેવાય. બીજું તમને કહું, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કે મૂળ પોલ્યુશન લોડ છે. તમે પોલ્યુશન લોડની જો વાત કરો તો એમાં COD જે હોવો જ નહીં જોઈએ 98 છે, BOD નહીં હોવો જોઈએ એ પણ મોટી માત્રામાં છે. અને તમે નીચે તરફ જાઓ તો વાસના બેરેજ પછી જે નદી છે એમાં તો નદીનું પોતાનું પાણી જ નથી. એમાં જે છે તે કેમિકલ છે, ઉદ્યોગોનું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુએઝ છે. અને આ બંને પણ માત્રા કરતાં બહુ જ વધારે છે. અને મારી દ્રષ્ટિએ કહું તો એ નદીમાં જ્યારે COD માપવામાં આવ્યો સાબરમતીમાં, તો એ 1151 છે, એમાં તો ઓક્સિજન છે જ નહીં. જે નદીની સ્થિતિ થઈ છે, સાબરમતીની સ્થિતિ થઈ છે, આની માટે જવાબદાર કોને ગણી રહ્યા છો, શું લાગી રહ્યું છે? આમાં અત્યારે બે લોકો સીધા જવાબદાર છે, જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે તે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અને બીજી વાત કરું કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ તો આ જવાબદારી અમલ કરવાની હતી ચીફ સેક્રેટરી, પર્યાવરણ સેક્રેટરી, ચેરમેન GPCB અને જે તે શહેરના કલેક્ટરની, આ ચારે લોકો નિષ્ફળ ગયા છે. કયા પ્રકારની ફરિયાદ હવે આપના દ્વારા આગામી રહેશે? નહીં, આપને કહ્યું તો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, એટલે હવે તો સીધી કન્ટેમ્પ જ ફાઇલ કરવી પડશે. અને કન્ટેમ્પની નોટિસ અમે પહેલાં પણ આપી શકાય છે ને, કન્ટેમ્પને અને કન્ટેમ્પ એ આ મોટા અધિકારીઓ સામે અને ઉદ્યોગો સામે. અચ્છા, પોલીસ ફરિયાદની વાત કરી છે આપે, કયા પ્રકારની ફરિયાદ આપના દ્વારા કરાશે અથવા તો કયા પ્રકારની આગળ લડત કરાશે? નહીં નહીં, સુપ્રીમ કોર્ટે પોતે કીધું છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાં ફોજદારીની પ્રોવિઝન છે જેનો ઉપયોગ સરકારો કરતી નથી, એટલે આમાં ફોજદારી રહે આમાં જેલ થાય. કારણ કે ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે પોતે કદાચ 50 વર્ષ એડવાન્સમાં ફાઇન ભરીને પ્રદૂષણ કરી શકે એટલી ક્ષમતાવાળા લોકો છે, એટલે એમાં ફોજદારી રહે જેલના પ્રોવિઝન છે. અને સુપ્રીમ કોર્ટે કીધું છે, એટલે જો એ ફરિયાદ નહીં, આમાં ઉદ્યોગો અને સરકારના અધિકારીઓ પોતે એની સામે ફોજદારી રહે કાર્યવાહી કરવી જોઈએ. અને આપને કહું તો ખરેખર નદીએ FIR કરવી જોઈએ અને એમાં 302 મર્ડર અને એટમ્પ ટુ મર્ડર 307 બંને લાગુ કરવી જોઈએ ખરેખર. ટૂંકમાં કહીએ તો જે પ્રકારે નદી પ્રદૂષિત થઈ રહી છે, ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. તે સાથે સાથે જે ખેતીમાં ઉપયોગમાં આ પાણી લેવામાં આવી રહ્યું છે, આપણી સાથે વિદિતાબેન છે, તેમની સાથે વાત કરીએ. વિદિતાબેન, કયા પ્રકારે આ ખેતીમાં પાણી નુકસાનકારક છે? રોહિતભાઈએ કહ્યું એમ કે વાસણા બેરેજ પછી જે સાબરમતી દેખાય છે એમાં સાબરમતીનું પાણી કે કોઈ પણ જેને પાણી કહી શકાય તે છે જ નહીં. એમાં માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઝના એફ્લુઅન્ટ અને શહેરનું ગટરનું સુએજ જેને કહીએ છીએ તે, અને એ પણ ટ્રીટ કર્યા વગરનું, ને એ બંને ભેગું થઈને પછી આગળ જ્યાં એનું જે સેમ્પલ લેવામાં આવ્યું છે એ એટલું બધું ખરાબ એનો આ રિઝલ્ટ છે. અને એ જે પણ પછી ખેતી થાય છે, 120 કિલોમીટર સાબરમતી વહે છે ત્યાંથી લઈને ખંભાતના આખાતમાં થઈને દરિયામાં મળે ત્યાં સુધી નદીની બંને બાજુના જેટલા પણ ગામો છે દરેક જગ્યાએ એમાંથી જ ખેંચીને ખેતી કરવામાં આવે છે. અહીંયા પણ, એટલે તમે ગ્યાસપુરમાં જઈને જુઓ તો ત્યાં પણ પંપ કરીને પાણી ખેંચી અને ત્યાં શાકભાજી ઉગાડે છે ને અમદાવાદના બજારોમાં આવે છે ને આપણે બધા ખાઈએ છીએ.
એટલે એની સીધી અસર ખેતી પર તો થાય જ છે, એના દ્વારા જમીનમાં પણ ઝેર ઉતરી રહ્યું છે, એમાં જ અનાજ અને શાકભાજી ને બીજું જે કંઈ પણ ફળ વગેરે જે કંઈ પણ ખેતીમાં કરતા હોય એ ઉગે છે, એટલે ખોરાકમાં, જમીનમાં, પાણીમાં ને એ થકી આપણા બધાના શરીરોમાં જઈ રહ્યું છે. ટૂંકમાં કહીએ તો નદીની જે સુંદરતા છે તે તો નાશ પામી છે, સાથે જ જે નદી છે તે પ્રદૂષિત થઈ રહી છે, અને આ જ પ્રદૂષિત થયેલું પાણી હવે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી અસર કરે છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિજ્ઞેશ પટેલ.